લઈને પ્રચાર કર્યો હતો. પ્રચારમાં અસંખ્ય કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો જોડાયા હતા. દીવમાં 95% લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમજ હોટલ, રિસોર્ટ અને બીચ સહિતના ધંધા સાથે લોકો જોડાયેલા છે. લાલુ પટેલ સાથે હોટલ એસોસિએશન અગ્રણી રામજી પારસમણી, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, પાલિકા પ્રમુખ સહિત પણ ડોર ટુ ડોરમાં જોડાયા હતા, જેમાં લોકોએ ફૂલહાર પહેરાવી સાંસદને વધાવ્યા હતા અને ફરી ચોથી વખત સાંસદ બને તેવા આશીર્વાદ આપ્યા હતા. એક તરફ જોવા જઈએ તો દીવ દમણમાં ભલે ભાજપના ઉમેદવાર લાલુ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ અને અપક્ષના ઉમેદવાર ઉમેશ પટેલનો ત્રિપાખીયો જંગ હોય, પણ ભાજપ તરફ લોકોનો મૂડ જોવા મળ્યો હતો. લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે. ત્યારે દીવ દમણમાં પણ ભાજપના ઉમેદવાર તરીકે ભાજપ સરકાર દ્વારા સતત ચોથી વખત લાલુભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે સીધા જ આપણે જોડાઈ ચૂક્યા છે લાલુભાઈ પટેલ, કે જેઓ દીવના પ્રચારમાં અત્યારે હાલ તેમના અસંખ્ય કાર્યકરો સાથે ઠેર ઠેર લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આપણે લાલુભાઈને જ પૂછીએ શું છે લોકોનો આવકાર. જી લાલુભાઈ, સતત ચોથી વખતે ભાજપ દ્વારા આપણે ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? પ્રથમ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે દમણ દીવની ચોથી વાર લોકસભાની સીટમાં જો પહેલા લિસ્ટમાં નામ આવ્યું હોય 195માં, તો અમારા પર ગેરંટીની ટિકિટ આપી અને ગેરંટીની સાથે દમણ દીવ જીતીને અમે પહેલું અમે શ્રીગણેશ કરીશું. અમારો અહીંથી થશે પણ સુરતમાં થઈ ગયું શ્રીગણેશ. લાલુભાઈ, ખાસ કરીને જે દીવ અને દમણ આપનો વિસ્તાર આવે છે, ત્યારે દીવમાં 95% માછીમાર વિસ્તાર રહેલો છે, ત્યારે તેમની સુવિધા માટે આપના દ્વારા કયા પ્રયાસો થયા છે અને કયા પ્રયાસો હવે પછી થવાના? દરેક પ્રયાસો કર્યા, સફળતા મળી. અત્યારે ડીઝલના વેટ માટે, ડ્રેસિંગ માટે અને જેટી હાર્બર જેટી બનાવવા માટે એમાં સફળતા મળી, સફળતા મળી અને બધા માછીમાર ખુશ છે. 99% ફિશરમેન છે દમણ કરતાં વધારે. તો સાગર પુત્ર માટે ખૂબ સારી વ્યવસ્થા, એની ડિપાર્ટમેન્ટ બી અલગ કર્યું અને એનાથી વધારે માછી લોકોને ફાયદો થશે અને આગળ જતાં બી ફાયદો થશે એને એના અનુસંધાનમાં. આજે જેમ વોર્ડની માંગણી કરી બધા ખુશ અને 100% ગેરંટી અમને આપી. અમે કાર્યકર્તા દ્વારા રામજીભાઈ, દીખાભાઈ, રામજીભાઈ આપણા જિલ્લા પંચાયત, પછી આપણે કોર્પોરેશન બેન હેમલતા બેન, અમારી સાથે બીએમભાઈ માછી જે ઇન્ચાર્જ ઇલેક્શનના, દરેક યુવાન ભાઈ બહેનો, માતાઓ અમારી સાથે. દમણો બી અમારે 25 દિવસની અંદર બધે ડોર ટુ ડોર થઈ ગયું. અત્યારે દીવમાં ડોર ટુ ડોર ચાલુ છે, એ બી 5-6 દિવસમાં થઈ જશે. બધા ખુશ છે અને બધા મોદી સરકાર જ જોયે, અમને મોદી સાહેબે જ જોયે એમ કરીને એમને અત્યારે 400 પાર અને દમણની ચોથી વાર. લાલુભાઈ, દીવ ટુરિઝમ ક્ષેત્રે વિશ્વ ફલક ઉપર ફેલાયેલું છે, ટુરિઝમને વિકસાવવા માટે આપના પ્રયાસો? અમારા ઘણા પ્રયાસો અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી અહીંયાના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દમણ દીવ અને સેલવાસ ખૂબ કામ કર્યા. કારણ કે સ્માર્ટ સિટી છે દીવ અને સેલવાસ, દમણ નથી પણ દમણ બી એટલું કામ કર્યું. તમે જો દમણ અને દીવમાં સેમ છે, સારું કામ થયું, ચોખ્ખાઈ છે અને જે મોદી સરકારે જે કામ કર્યું એ કોઈ કરી નહીં શકે. 2014 પછી કીધું કે આ ગરીબની સરકાર છે. અમારે ભણતર માટે, ડૉક્ટર બનવા માટે કોલેજો, મેડિકલ કોલેજ, એન્જિનિયર કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ કોલેજ, લો કોલેજ, બધામાં સફળતા મળી. જે અમને બહાર રાજ્યમાં જવા પડતું, ઘર બેઠા જતા, એનો અમારે દીકરી દીકરા લાભ લે છે અને બધાને ખુશ છે. ચાલો ભાઈ, ભાજપે આપની ઉપર સતત ચોથી વખત વિશ્વાસ કરી ટિકિટ આપી, અહીંના લોકોએ પણ આપને વિજય જંગી લીટી બનાવ્યા. ચૂંટાઈ આવ્યા પછી સૌથી પ્રથમ કામ કયું બાકી છે કરવાનું છે? પ્રથમ કામ અહીંયા તો અત્યારે ગોમતી સોસાયટીનું છે, એની થોડી તકલીફ છે. જે નાના નાના કામ છે, મોટા કામ તો કરી નાખ્યા, નાના નાના કામ છે અમારે પંચાયત લેવલ પર, જિલ્લા પંચાયત લેવલ પર, નગરપાલિકા, એ અમે કરીશું સાથે રહીને. બધું સબકા સાથ સબકા વિકાસ. દીવ દમણના જે સાંસદના ઉમેદવાર લાલુભાઈ પટેલ, કે જેમને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને 3 ટર્મથી જેઓ સતત કામ કરી રહ્યા છે, હજુ પણ વિકાસના કામો બાકી છે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે, લોકો તેમને જંગી લીટથી વિજયી બનાવવાના છે અને અબકી બાર 412 ભાજપની સરકાર આવવાની છે, ગુજરાતમાં પણ 24થી વધારે ભાજપની બેઠકો આવવાની છે તે નિશ્ચિત છે, ત્યારે લાલુભાઈ પટેલ આ વખતે પણ જંગી લીટથી વિજયી બનવાના છે તે ચોક્કસ છે.
મિતેશ પરમાર, દીવ. દ્વારકા ખાતે જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો ભવ્ય